નવચંદ્રની ભેંસના દૂધ માથે જાણે મલાઈની તર જામી ગઈ હોય એવો ડાયરો આજે આડા ભીડ બેઠો છે. પાણી શેરડે ભેડા મૂકીને ગાંધીનગરમાં આવેલી બહેનો ગામડાથી કે ખેતરોમાં હળ ફગાવીને ગાંધીનગરમાં આવીને વસેલા નાગરિકો એમના જીવનને ઉમંગ ઉછરંગ અને ઋતુઓ સાથે જોડવાનો એક કાર્યક્રમ દર વર્ષે લોક સાહિત્ય પરિવાર તરફથી યોજવામાં આવે છે. વસંતના વધામણા છે, ગ્રીષ્મના વર્ષા ઋતુ સાથે થનારા પરિરમણની કંકોત્રી ગરમાળાના ફૂલોના પીળા રંગમાં લખાઈ ચૂકી છે. અને આ ગાંધીનગરના કરારસિક અને વતન જોડાતો અનુભવતા ભાઈ બહેનો પોતપોતાના વતનનો જુરાપો જે અનુભવી રહ્યા છે તેમને રસ્તર રોડ કરવા માટે આયોજન થયું છે. આડા ભીડ કલાકારો છે, સોનાની સાંકળો બાંધીને લાવ્યો તો ના આવે એવા કાચા સૂતરના તાંતને બંધાઈને ચાલ્યા આવ્યા છે આ કલાકારો. અઘરું છે દાન અલગારીને પ્રફુલભાઈને શાહબુદ્દીનભાઈને ને માયાભાઈને એકત્રિત કરવા, પણ લોક સાહિત્ય પરિવારે સાર્થક કર્યું છે. બાબા આનંદ બાબુભાઈના બાયનોક્યુલરમાંથી જોતા અને પુરુષોત્તમ રૂપાલાની દૂરબીનમાંથી દેખાતા સૌરાષ્ટ્રની રસધારનું એક પાત્ર છે. લોક સાહિત્યના લેખન અને ગાયન વાદન એના આપણે અનુભવ લીધા છે, પણ બાબા આનંદ એટલે જીવાતું લોક સાહિત્ય છે. રસધારનું પાત્ર કઈ રીતે જીવે મેઘાણીના પુસ્તકમાંથી બહાર આવતો આ પ્રકાશ બીજાના માટે જીવવું અને લોક સાહિત્યના જે પાત્રો બહાર આવે છે એની એક જ વિશિષ્ટતા છે કે ભગવાન જીવતર ગમે તેવું દેજે પણ મોત ઉજવું. આ લોક સાહિત્યનો મૂળભૂત સિદ્ધાંત બાબા આનંદ જાગતા બેસીને રણજી મિસ્ત્રી પાસે, કારણ કે રેડિયોની નોકરી કરતા હતા, રેડિયો ઉપર પહોંચવાની એને તલાવેલી હતી. ઉઠાડે પૂછે, રણજીભાઈ ટિકિટ ક્યાં છે? કે કા બાપભાઈ ત્યાં છે, કા વેલજીભાઈ ત્યાં માટીંગા હશે. એ બધું ગોતીને પહોંચાડી આવ્યા. કોઈ હોસ્પિટલમાં હોય, ઉજાગરા કરનાર કોઈ ના હોય, ખાતર બરદાસ્ત કરનાર કોઈ ના હોય તો બોલાવો રસિક પાઠક. કલાકારોને ટ્રેનમાં મૂકવા જવાનું હોય, ધક્કા મક્કી કરીને પાટિયા રોકીને લોહી લોહાણ થઈને પણ જગા કરીને એમને મોકલી આપે સૌરાષ્ટ્ર કચ્છમાં. એ રસિક પાઠક આ જીવંત પાત્ર લોક સાહિત્યનું વેવિશાળમાં જે મેઘાણીભાઈ કુશાલનું પાત્ર ચિત્રી છે. સ્ટેપની વિલ કહો તો સ્ટેપની વિલ, પણ એમને એક વાર સંમતિ સૂચવેલી તે ઘોડો વેપાર કરેલો. ત્યારે બહુ જ બાબા આનંદ એટલે રસિક પાઠક અકળાય ને ત્યારે અમે પૂછીએ, ગોળનો ભાવ શું છે ભાઈ? કારણ કે ગોળ તમામ વરસાદમાં પલળી ગયો હતો, રેલા થઈને વહેતો થયો હતો. ત્યારથી અમે નક્કી કર્યું કે આ ધંધો કરાય નહીં. એ રીતે અમે ધંધો કરેલો
પછી બાહુભાઈના આશ્રય બાહુભાઈના સાથમાં દરેક જગ્યાએ બાબા આનંદ હોય. આમને અડીને લક્ષ્મી પાવન થાય છે, લક્ષ્મી અડીને પાવન થાય છે. બાહુભાઈ રાણપુરાની પ્રેરણાથી એમના જીવનમાં એક બહુ મોટો ચેન્જ આવ્યો. એ ચેન્જ એમને રસિક પાઠકને બાબા આનંદ બનાવ્યા. લોક સાહિત્યમાં તો એવું કહેવાતું કે બાબા આનંદ એટલે રસિક પાઠકને કોણ નથી ઓળખતું, બધા જ ઓળખે છે. એને કહો કે એમ કહેવાય છે, પ્રફુલભાઈ સાથે હમણાં મારી વાત થઈ કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્યાં જાઓ તો કે આવો રસિકભાઈ પાટણ. એનાથી ઉપર તમે મોરારી બાપુ પાસે જાઓ તો કે આવો રસિકભાઈ પાટણ. એનાથી ઉપર તમે પ્રાઇમ મિનિસ્ટર પાસે જાઓ તો કે આવો રસિક પાટણ. એનાથી ઉપર તમે કદાચ બુશ પાસે જાઓ તો કે આવો રસિક પાટણ. એનાથી ઉપર તમે જાઓ અને કોક પાસે જાઓ તો ભીડમાં ઉભો રહેલો માણસ એમ પૂછે કે પેલા ભાઈ તો રસિક પાઠક છે પણ એની બાજુમાં ઉભેલા એ કોણ છે? તો કે એ પોપ છે. પોપને ના ઓળખતો એ રસિક પાઠકને ઓળખતો હોય. એટલી બધી વાત એક આનંદ રીતે લીધી. આ આનંદમાં સહયોગી થવા માટે એવા કેવા મિત્રો આવ્યા છે. મદ ભક્તા યત્રમ ગાયંતિ તત્રમ તિષ્ઠતિ નારદ. નારદ ત્યાં જ રહે છે કે જ્યાં આવા મદભક્તો પ્રફુલ્લ દવે, શાહબુદ્દે, માયાબાઈ અને બાબા આનંદ જેવા ગાતા હોય ત્યાં. આવા મિત્રોના વચ્ચે આજે હું સન્માન થઈ રહ્યું છે એનો ખૂબ આનંદ છે. અને એ આનંદને અનેક ગણો કરીને બાબુભાઈ અને આદરણીય પુરુષોત્તમ રૂપાલાએ આપના સૌના સમક્ષ રજૂ કર્યો છે. બાબા આનંદને ખૂબ લાંબુ દીર્ઘાયુષ મળે, સ્વસ્થ નિરોગી જીવે એવી શુભકામનાઓ સાથે વિનંતી છું.